गीर सोमनाथ जिल्लाना वड़ा मथक वेरावड़ खाते एसटी विस्तार में आवेल नीलकंठ न्यूरो एंड स्पाइस सर्जिकल हॉस्पिटल खाते आज थी अमदावाद ना ख्यातनाम डॉक्टर भौमिक चुडासमानी न्यूरो सर्जन तरीके नी सेवाओं शुरू करवामां आवी छे। गीर सोमनाथ जिल्ला में सौ प्रथम ज वेरावल में न्यूरोसर्जन तबीबनी सेवा शुरू थता वेरावल थी बहार गाम जता लोगों में आनंद नी लागणी जोवा मळी हती। नजीवा खर्चे ने वेरावल में हवे थी दर्दियों ने आ सेवानो लाभ मळशे तेमज सरकार नी योजना हेठळ सरकार कार्ड अंतर्गत पण सारवार अहीं थई शकशे जे माटे आज रोज पत्रकार परिषदनु आयोजन करवामां आव्युं हतुं। गीर सोमनाथ जिल्लाना वड़ा मथक वेरावल खाते आज सौ प्रथम वखत खानगी हॉस्पिटलमां न्यूरोसर्जन तबीबनी सेवाओ हवेथी मळवानी शरू थशे। गीर सोमनाथ जिल्लानी जनताने वडु मथक वेरावळमां सारवार मळी रहे ते हेतुथी सौ प्रथम सीटी स्केन अने ट्रोमा सेंटर अने हवे त्यारबाद न्यूरोसर्जन तबीबनी सेवाओ शरू करवामां आवी रही छे। મારું નામ નિલેશ ગોસ્વામી છે, હું મૂળ વેરાવળનો છું। કે વર્ષોથી એક મારી ઈચ્છા હતી કે ન્યુરોસર્જરી સર્જરીની એક હોસ્પિટલ બનાવવી, કે જે આપણા જિલ્લાની અંદર જે વસ્તુ સગવડતા ન હોય, જેવું કે મેં MRI સેન્ટર પણ અહીંયા શરૂ કરેલું, એ પછી ન્યુરોસર્જન સાહેબને બહુ રિક્વેસ્ટ કર્યા પછી મને સાહેબની એવી ઈચ્છા હતી કે મારે પેરિફેરીમાં જવું છે। બાકી ન્યુરોસર્જન છે એ પેરિફેરીમાં કોઈ આવતા નથી, નાના સેન્ટરમાં કે જેને મોટા સેન્ટરની અંદર જ જાય છે। ત્યારે સાહેબે પોતાને એવી ઈચ્છા હતી કે મારે સેવાઓ કરવી છે, પૈસા તો લેવાના હોય છે, પણ જે મોટા સિટીની અંદર જે મોટી આજે ફી થતી હોય છે એના માટે નોર્મલ ચાર્જ અમે રાખેલો છે। ઓપરેશનની અંદર જે 2 લાખ ને 3 લાખ રૂપિયા જે મોટા સિટીની અંદર થતા હોય છે એની અંદર અમે બહુ નોર્મલ ચાર્જ રાખવાના છે। એ સિવાય સરકારની યોજના છે એક્સિડન્ટ વીમા યોજના 50,000 રૂપિયાવાળી, એનો પણ અમે લાભ આપવાના છે દર્દીઓને। એટલે ને સાહેબને મેં કીધા પછી સાહેબ એગ્રી થઈ ગયા અને સાહેબ અહીંયા આ 1 તારીખથી જોઈન્ટ સાહેબ અહીંયા કર્યું નીલકંઠ ન્યુરોસર્જરી વિભાગનો। ડૉક્ટર ભૌમિક તરુણકુમાર ચુડાસમા, હું MCA ન્યુરોસર્જન છું। મારું સ્ટડી અમદાવાદથી પૂરું કરેલ છે। 2 વર્ષથી હું એઝ એ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન પ્રેક્ટિસ કરું છું। 1/8/2020 ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આપણે નીલકંઠ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જિકલ હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે। અહીં હોસ્પિટલ ચાલુ કરવાનો ઉદ્દેશ ગરીબ દર્દીઓને સહાય કરવાનો છે, જેથી ન્યુરોસર્જરી અને સ્પાઇન સર્જરીના પેશન્ટ જેમને જૂનાગઢ અને રાજકોટ શિફ્ટ થવું પડે છે તેમને આગળ જવું નહીં।